नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10ના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર પાઠ નંબર 10 ડાંગ વનો અને પાઠનો અભ્યાસ કરીશું. ડાંગ વનો અને પાઠના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. મહેન્દ્રસિંહ પરમારનો આ લલિત નિબંધ છે. એમનો જન્મ 2/10/1967 ની અંદર એમનો જન્મ થયો હતો. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરી છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ સંગ્રહનું નામ પ્રથમ નામનો વિવેચન ગ્રંથ પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુંનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. ડાંગ વનો અને નિબંધમાં લેખક નર્મદા અને ડાંગના વનોના પ્રવાસના સંસ્મરણોને આલેખે છે. શું કહે છે કે લેખકે નર્મદા નદી અને ડાંગના વનની અંદર એની યાદગીરી રૂપે અહીંયા આ લખ્યું છે. આ નિબંધની વિશેષતા એ છે કે પત્ર શૈલીમાં રજૂ થયો છે. શું છે વિશેષતા? પત્ર શૈલી. લેખકે પોતાના પિતાજીને પત્ર દ્વારા અનુભવને વર્ણવ્યા છે. એ વર્ણન લેખકની ઋજુ સંવેદનશીલતા તેમજ પોતી કે સૌંદર્ય દ્રષ્ટિની પણ પ્રતીતિ કરાવે છે. આ નિબંધમાં નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, લેખકના આ શબ્દો નર્મદા નદી સાથેની તેમની આત્મીયતાને પ્રતિબિંબિત કરે છે. આ નિબંધમાં ગુજરાતના નયન રમ્ય ડાંગના જંગલો, એનું પ્રાકૃતિક સૌંદર્ય, એના લોકોની જીવનશૈલી અને ખાસ કરીને ભોળી પ્રજાનું મૃત્યુ અંગેનું જીવન સત્ય સરસ રીતે રજૂ કર્યું છે. આપણે બધા માણસ મરી જાય ત્યારે ડીજે ને બધું વગાડતા, આ લોકો માણસ મરી જાય એટલે એમનું સરસ વરઘોડું કાઢે છે. પત્ર શૈલીની એક ખાસિયત છે કે એમાં લેખક અને ભાવક વચ્ચે સેતુ રચાય છે, આત્મીયતાની અનુભૂતિ થાય છે. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધરતો હતો. શું કહે છે? હું અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો, ડોંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. શું કહે છે? લખવાની યાદ આવતી હતી, એમ ઈચ્છા થતી હતી કે લખું લખું, પણ સમય ના મળ્યો. એ પછી ફરી એકવાર જઈ આવ્યું. લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું. સ્મૃત એટલે યાદ કરું, સ્મૃત કરું એટલે યાદ કરું, ફરીથી એક વાર યાદ કરું. લેખક શું કહે છે કે અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો, એ પછી ફરી એકવાર જઈ આવ્યો. પહેલા ગયો ત્યારનું યાદ હતું કે પપ્પાને અનુભવ કહું, પણ લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. ફરીથી એના પછી એકવાર ગયો ને, ફરીથી તો લખું છું. આવા જતા પહેલા ત્રણ દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. શું કહે છે કે આહવા જતા પહેલા ત્રણ દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંધકેશ્વર કહે છે, એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક. એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક એટલે અંકલેશ્વર. અને લેખક કહે છે કે મારું પ્રિય સ્થળ છે. અહો વૈચિત્ર્ય. શું કહે છે? વિચિત્રતા. વૈચિત્રમ એટલે વિચિત્રતા. ગંધકેશ્વર એટલે પુષ્કળ ગંદકી. એની દુર્ગંધ સાથે એક ગરોબો કેળવાઈ ગયેલો. શું કહે છે? ગરોબો એટલે ઘરના જેવો ગાઢ સંબંધ. ગરોબો એટલે ઘરના જેવો ગાઢ સંબંધ, એને કહેવાય ગરોબો. તો આ લેખક એવું કહે છે કે એની દુર્ગંધ સાથે ગરોબો કેળવાઈ ગયેલો, એટલે રોજની આદત પડી જેવું એમ. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરબાટા એક સ્થળનું નામ છે.
બોરબાટા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. લેખકને અંકલેશ્વર કેમ ગમે છે? કે તો એમને એક પ્રિય જગ્યા છે, નર્મદા નદીને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસન એટલે કે ઉચ્ચાસન એટલે ઊંચું આસન. ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી. સૂર્યોદય અને સૂર્યાસ્ત, સવારે સૂર્ય ઉગે અને સૂર્યોદય કહેવાય, સાંજે સૂર્યાસ્ત, સૂર્ય આથમે, એ તો સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ, અહીંયા લોપક ચિહ્ન છે, લોપક ચિહ્ન હોય ત્યારે હ વાંચો, સૂર્ય મહારાજ. આ ક્ષિતિજ એટલે જે આકાશ ને ધરતી આપણે નજર કરીએ, જાણે બંનેનું મિલન જ્યાં દેખાતું હોય એને ક્ષિતિજ કહેવાય. જળવતી નર્મદાની સપાટી પર છે કમારા સુધી લાલ કોર્પેટ બિછાવી આપી, લાલ કોર્પેટ બિછાવી આપી એવું એમને લાગે છે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા ગઈ ત્યાં તો ગાયબ થઈ જાય. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. શું કહે છે? કોઈ પણ રૂપમાં મને એ તાણી જાય છે. લેખકને એ બહુ જ ગમે છે. કોઈ પણ રૂપમાં મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદી એ વહેણ બદલ્યું. જોઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું. તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે બહુ એમને ડાબી તરફ પ્રવાહ સાથે વહુ તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાં. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, કાળાંતર એટલે લાંબા સમયના અંતર પછી. શું કહે છે? કાળાંતર એટલે લાંબા સમયના અંતર પછી. કાળાંતરોની સૃષ્ટિમાં આપણે સૃષ્ટિ એટલે સર્જન, વિશ્વ કો, જગત કો, આપણે નાહી રહીએ. એક અંજલી એટલે ખોબો. એક અંજલી ભરીએ તો હાથમાંનું જળ, એક અંજલી એટલે ખોબો ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. સન્નિધિ એટલે સાનિધ્ય. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. મુઠ્ઠી ચણા કે દાણી ઝરણાનું મીઠું. શું કહે છે? મુઠ્ઠી ચણા કે દાણી ઝરણાનું મીઠું પાણી. ઘેઘૂરની ઘટામાં, ઘેઘૂર એટલે ગાઢ ઘનઘોર વડલો, ઘેઘૂરની ઘટા એટલે જૂ, આઠે પ્રહર ઉજાણી. ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. ઉજાણી એટલે આમ આનંદ કહીએ ને, વીજબાની પાર્ટી. લો હવે આહવાની વાત કરું. ડાંગનું મુખ્ય મથક એટલે કે આહવા. હવે આહવાની વાત કરે છે. લો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિ મને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટ એટલે સૂર્યાસ્ત વેળાનું સુંદર સોનેરી દ્રશ્ય જ્યાંથી બરાબર જોઈ શકાય એવી રમણીય જગ્યા. સનસેટ, સન એટલે સૂર્ય અને સેટ જોથી બરાબર જોઈ શકાય એવી રમણીય જગ્યા. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી છે. શું કહે છે? કે જગદીશભાઈનું ઘર છે ને એની બાજુમાં, સનસેટ પોઈન્ટની બાજુમાં એ
નીચેની બધી જ જગ્યા રંગભૂમિ સરસ મજાની જોઈ શકાય તેવી છે.